ધોરણ ત્રણ દિવસ નેવું તારીખ 11/2022 મંગળવાર જૂની સ્ટોરી થી આપણે વાંચવાની છે. રીડ ધ સ્ટોરી. જો આ છે સુયાસુ ઉપર લખ્યું છે, જૂ લખ્યું છે. જૂ એટલે ભાઈ પ્રાણી સંગ્રહાલય. તો પાર્થ અને મીરા, મીરા અને પાર્થ આ બે ભાઈ બહેનો છે. તે લોકો શું ભાઈ જૂ જોવા માટે નીકળ્યા છે. તો આ શું જુઓ, જૂ તમે જુઓ છો ને, તમે અહીંયા જતા આવશો આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં, આવા પાંજરા હોય છે. તો પાંજરામાં જુઓ કયા કયા જોવા મળે છે આપણને ભાઈ. એક તો જીબ્રા છે ને, ઊંચી ડોકવાળ. પછી હિપોપોટેમસ છે, પાણી છે ને, પાણીમાં હિપોપોટેમસ ભી આપણને બતાવ્યું છે અંદર. મીરા શું કે છે, જો ભાઈ આ હિપોપોટેમસ. પછી પાર્થ શું કે છે, કે આ એલિફન્ટ. આ શું છે ભાઈ, એલિફન્ટ છે. તો એની જોડે રેબિટ છે. તો એ બધા અંદર પ્રાણીઓ એણે બતાવેલા છે આપણને, કે આ જો ભાઈ પાંજરામાં આ બધા એલિફન્ટ છે, હિપોપોટેમસ છે, જીબ્રા છે. મીરા શું કે છે ભાઈ, હાય ફ્રેન્ડ્સ, લેટ્સ ગો ટુ ધ ઝૂ. આપણે એમ કે ઝૂમાં જઈએ. તો મીરા શું કે છે, આઈ વોન્ટ ટુ સીટ ઓન ધ એલિફેન્ટ. શું કે મારે તો હાથી ઉપર બેસવું છે. એને મીરાને ભાઈ હાથી ઉપર બેસવાનું મન થયું છે, એટલે હાથી ઉપર એ બેસે છે. ભાઈ ત્યાંથી એ લોકો વિચ આર ધ એનિમલ્સ યુ કેન સી ઇન ધ પિક્ચર. આમાં તમે જે જે ચિત્રો જોયા, જે ભાઈ એલિફન્ટ છે, જીરાફ છે, હિપોપોટેમસ છે, એ રીતે રેબિટ છે, તે તમારે અહીં આગળ નામ લખવાના છે. પછી જો પાર્થ, તો પાર્થ શું કે છે, મીરા આઈ વોન્ટ ટુ ગીવ એ બનાના ટુ ધ મંકી. શું કે છે ભાઈ મીરા, તું મને કેળા, કે મારે આ વાંદરાને કેળા ખવડાવવા છે. ભાઈ જો એને ટોપલીમાં છે ને કેળા લીધેલા છે. મીરા છે એની પાસે બધા ફ્રૂટ અંદર, કેળા એ કે બનાના ને એપલ ને ગ્રેપ્સ ને બધું અંદર છે. તેમાંથી બનાના એ શું કે છે ભાઈ, કેળાને વાંદરાને શું ભાવે, કેળા બહુ ભાવે, બનાના બહુ જ ભાવે. એટલે કે તું મને બનાના આપ તો હું આને ખવડાવું એમ. અમીરા લુક પાર્થ, જીરાફ જો એમ કે પાર્થ, તું જો આ જીરાફ તો જો. ધ જીરાફ હેઝ એ લોંગ નેક. શું છે ભાઈ જીરાફને જો, ડોક તમે જોઈ ને, નેક એટલે ડોક, તેની ડોક ભાઈ કેટલી બધી લાંબી છે. એટલે શું કહે છે, ધ જીરાફ હેઝ એ લોંગ નેક. પાર્થ વાવ, ધ જીબ્રા હેસ સ્ટ્રીપ્સ. એટલે પાર્થ તો આમ ખુશ થઈ જાય કે હા, કેટલી સ્ટ્રીપ. જીબ્રાને ચટાપટા. પછી એમ શું કે છે, જીબ્રા હેસ સ્ટ્રીપ્સ, કે હા એના જીબ્રા ઉપર ચટાપટા છે લીટા. એ તો જો એમ કે કેવા સરસ છે એવું એને કહે છે. રાઇટ ધ નેમ્સ ઓફ ધ એનિમલ્સ ધેટ પાર્થ એન્ડ મીરા શો ઓન ધેર વિઝિટ. આમાંથી જે ચિત્રો જોયા હોય એ તમારે લખવાના, મંકી, જીરાફ, જીબ્રા, એલિફન્ટ. મીરા ઓ સી એ લાયન ફેમિલી. શું કહે છે ભાઈ, ઓ જો એમ કે આ તો આખું લાયન ફેમિલી છે, સિંહનું જ આખું ફેમિલી છે. એ લાયન, એ લાયનેસ એન્ડ એ કબ. શું જો ભાઈ આ લાયન છે, આ શું છે ભાઈ સિંહ, એને શું કહેવાય લાયન. અને આ લાયનેસ એટલે સિંહણ, એની પત્ની સિંહણ. અને આ એનું કબ એટલે એમનું નાનું બચ્ચું છે. જેમ કૂતરાના બચ્ચા આપણે કહીએ ને ગલુડિયું છે, તો આ સિંહણનું બચ્ચું છે, એને કબ કહેવાય. એટલે લાયન, લાયનેસ અને કબ, કે જો આખું આમાં ફેમિલી છે. ફેમિલી એટલે પરિવાર, તો આખું સિંહણનો પરિવાર એક ફેમિલી છે. પાર્થ યુ ગેટ ધેર મીરા, એ જીબ્રા એન્ડ એ ફોક્સ. પાર્થ શું કહે છે, કે લુક એટ ધ મીરા, એમ કે મીરા જો તું, અહીંયા આગળ જીબ્રા છે અને શું છે બીજું, ફોક્સ. જીબ્રા ઊભું છે અને એની જોડે ફોક્સ, જાણે વાતો કરી રહ્યા હો બંને જણ, આપણને એવું લાગી રહ્યું છે. એટલે જીબ્રા અને ફોક્સ. ડે 9, એ લાસ્ટ ડે ઓફ ધ સ્ટોરી. આ લોકો આ ચાર દિવસની સ્ટોરી જોતા હતા ઝૂ જોવા માટે. તો આજે એમનો છેલ્લો દિવસ હતો. એટલે મીરા શું કહે છે,
वी आर गोइंग बेक अपने पाछा आ गया वी आर वेरी हेप्पी टूडे आज तो आप बहुत खुशखुश थी गया के जुआ प्राणियों बजा जुआ मैं आपने एट्ले अपने बदा बहुत खुशखुश थी गया छे वर्ड द रीड द साइंस वर्ड्स एंड राइट देम इन द गिवन स्पेस जो खाली जगह है एम तुम्हारा शब्दों लखी लावाना छे दिवस ने हूँ सुधी पूरु करी फोटो पाड़ी ग्रुप में मोकलूँ।